હવે જોઈશું સમાચાર વિસ્તારથી. સુરત પોલીસ કમિશનર આજે નિવૃત્ત થયા છે. આજે 35 વર્ષની નોકરીનો છેલ્લો દિવસ છે. ત્યારે પોલીસ કમિશનરના માનમાં સેરેમોનિયલ પરેડ યોજાઈ હતી. સેરેમોનિયલ પરેડ બાદ પોલીસ કમિશનરનું અધકેરું સ્વાગત કરાયું હતું. ફૂલોનો વરસાદ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. સુરત શહેરમાં પોતાની પોલીસ કમિશનરની તરીકેની કામગીરીને કારણે ખૂબ જ લોકપ્રિય થયેલા અજયકુમાર તોમર આજે નિવૃત્તિના દિવસે ભાવુક થયા હતા. નિવૃત્ત થયેલા પોલીસ કમિશનર અજયકુમાર તોમરે કહ્યું કે 35 વર્ષની સર્વિસમાં સુરતના 3.5 વર્ષ સદા યાદ રહેશે. સુરત શહેર પોલીસ કમિશનરે ભાવુકતા સાથે કહ્યું કે શહેરના તમામ લોકોએ સર્વિસ દરમિયાન હંમેશા સપોર્ટ કર્યો છે. પોલીસ, પત્રકારો, પોલિટિશિયન તથા નાગરિકો સહિતના લોકોનું ભરપૂર પ્રેમ મળ્યો છે. ઘણું શીખવા અને સુધરવાનો મોકો પણ અહીંથી મળ્યો છે. પરિવારને યાદ કરતા કહ્યું કે નોકરી દરમિયાન ઓછો સમય આપી શકાયો છું, પરંતુ તેમણે મને સાચવી લીધો છે. નિવૃત્ત થઈ રહેલા પોલીસ કમિશનરના માનમાં સેરેમોનિયલ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ એમનું અભૂતપૂર્વ સન્માન કરાયું હતું. કમિશનરના વિદાયમાં શહેર પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ તબક્કે અજયકુમાર તોમરે કહ્યું કે 35 વર્ષની સર્વિસમાં સુરતમાં પસાર કરેલા 3.5 વર્ષ હંમેશા યાદ રહેશે. પોલીસ અધિકારી તરીકે ઇન્ડિયન પોલીસ સર્વિસમાં જોડાયા પછી આજે મારો કાર્યકાળનો છેલ્લો દિવસ છે. આ એક અવસર છે જ્યારે હું સંપૂર્ણ 35 વર્ષને યાદ કરી શકું. ખાસ કરીને છેલ્લા 3.5 વર્ષમાં કમિશનર પોલીસ તરીકે સુરતના તમામ નાગરિકોએ, તમામ આગેવાનોએ અને એની સાથે સાથે તમામ મીડિયા મિત્રોએ જેવી રીતે કાયદો વ્યવસ્થાની જાળવણીમાં, જાહેર વ્યવસ્થાની જાળવણીમાં અને શહેરમાં શાંતિ જાળવવામાં અમારો સહકાર કર્યા છે, આના માટે હું તમામ નાગરિકોના, તમામ આગેવાનોના, તમામ મીડિયાના મિત્રોનો આભાર કરું છું. પોલીસ કમિશનર અજયકુમાર તોમરની વિદાય અર્થે સેરેમોનિયમ પરેડ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવી હતી. વિદાય પરેડ દરમિયાન ચાલુ સ્પીચે પોલીસ કમિશનર ભાવુક થઈ ગયા હતા. તેમણે સુરત શહેરની કાયદા વ્યવસ્થાની સ્થિતિમાં તમામ મદદરૂપ થયેલા લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.